नमस्कार, अत्यार सुधीना तमाम समाचार साथे हूँ छु जागृति। बुलेटिन मां सौप्रथम वात करिए राष्ट्रीय एकता दिवस नी, तो वडाप्रधान नरेन्द्र मोदी नो आज गुजरात नो बीजो दिवस प्रवास नो, अने आ बीजा दिवसे तेवो ए सरदार पटेल जन्म जयंती निमित्ते देशवासियो ने शुभकामना पाठवी, अने त्यार बाद तेवो ए प्रतिमा नो चरण स्पर्श करी पूजन पण कर्यु अने राष्ट्रजोग संबोधन पण कर्यु। केवड़ियाना वखाण कर्या साथे ज देशे जे श्रेष्ठ भारत अखंड भारत नो जे उत्तम नमूनो प्रदान कर्यो छे तेना वखाण करता सरदार नो जे स्वप्न हतु अखंड भारत श्रेष्ठ भारत ते साकार थवा पर छे। देश नवी नवी प्रगति ने हासिल करी रह्यो छे, नवी ऊंचाई हासिल करी रह्यो छे। देश नी प्रगति ना वखाण करता वडाप्रधान नरेन्द्र मोदी ए राष्ट्रजोग संबोधन पण कर्यु, देशवासियो ने संबोध्या। आ साथे ज तेवो ए चीन अने पाकिस्तान ना नाम नो उल्लेख कर्या वगर ज तीखा प्रहार कर्या अने लाल आंख पण करी देश नी सामे जो आतंकी गतिविधि करवामां आवशे तो देश हवे सांखी नहीं ले, कारण के आ एक देश अखंड श्रेष्ठ भारत छे। पुलवामा आतंकी घटना ने याद करता वडाप्रधान नरेन्द्र मोदी भावुक पण थई उठ्या हता, अने आ घटना दरमियान जे भद्दी गंदी राजनीति करवामां आवी हती केटलाक पड़ोशी देश अने राजकीय पक्षो द्वारा તેને લઈને તેઓએ દુઃખ પણ વ્યક્ત કર્યું હતું। તો સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા કે જેની પર હેલિકોપ્ટરથી પુષ્પ વર્ષા કરવામાં આવી, અને ત્યારબાદ સરદારની પ્રતિમાને વડાપ્રધાને નમન કર્યું, ચરણની પૂજા કરી। આ સાથે જ રાષ્ટ્રગાન બાદ તેઓએ જવાનો પાસેથી શપથ પણ લેવડાવી। એક ભારત શ્રેષ્ઠ ભારત અખંડ ભારત, અને આ ભારતને નવી નવી ઊંચાઈ પર લઈ જવા માટે प्रतिमा अने शपथ लेवड़ावी वडाप्रधान नरेन्द्र मोदी ए। तो बीजी बाजु स्टेच्यू ऑफ यूनिटी खाते आज राष्ट्रीय एकता परेड योजाई, के जेमा सैन्यनी विविध पांख द्वारा सैन्य प्रदर्शन करवामां आव्यु, अने जे वडाप्रधान महिला सशक्तिकरणमां माने छे अने प्रोत्साहन आपे छे, त्यारे आजना दिवसे राष्ट्रीय एकता परेड दरमियान सीआरपीएफ नी વિમેન વોરિયર્સ દ્વારા રાઇફલ ડ્રિલ કરવામાં આવી અને તેને સરાહના પણ કરવામાં આવી। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રજોગ સંબોધન કર્યું છે તેમાં સરદાર પટેલ શા માટે લોહ પુરુષ કહેવાયા, લોખંડી પુરુષ કહેવાયા, તેની પાછળનું શું કારણ હતું તેની પણ તેઓએ સમીક્ષા કરી અને દેશવાસીઓને સંબોધ્યા। વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સોનલ। સોનલ, જે પ્રકારે રાષ્ટ્રજોગ સંબોધન કર્યા બાદ હવે આઈએએસ વર્ચ્યુઅલ સંવાદમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપવાના છે, શું વિગતો મળી રહી છે? જી, આજના પ્રધાનમંત્રીના જે કાર્યક્રમો છે તે અંતર્ગત થોડી વાર પહેલા જ તેઓ અહીંયાથી જે એકતા પરેડ છે તે પૂર્ણ કરીને અહીંથી રવાના થયા છે। ત્યારબાદનો જે અહીંયાનો માહોલ છે તે હું આપને બતાવવા માંગીશ। જોઈ શકો છો કે આ એકતા પરેડ ગ્રાઉન્ડ ખાતેથી હમણાં થોડી વાર પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અહીંથી પરેડને સલામી આપી અને અહીંથી રવાના થયા છે। અહીંયાનો જે માહોલ છે હાલ તે જોઈ શકો છો, તમામ જે પેરામિલિટરી ફોર્સીસ છે તેના જે જવાનો છે તેઓ આજે અહીંયા ભાગ લેવા માટે પરેડમાં ભાગ લેવા માટે થઈને અહીંયા પહોંચ્યા હતા, અને હવે અહીંયાનો જે નજારો છે થોડી વાર પહેલા જ અહીંથી પીએમ રવાના થયા છે। હાલ તેઓ જે વર્ચ્યુઅલ પરિસંવાદ છે તેમાં ભાગ લઈ રહ્યા છે, સંબોધન કરી રહ્યા છે। જોઈ શકાય છે અહીંયા જે તમામ પેરામિલિટરી ફોર્સીસના જવાનો હતા જેમણે હમણાં થોડી વાર પહેલા જ અહીંયા પરેડમાં સલામી ઝીલી છે પીએમની, તેઓ થોડી વાર પહેલા જ અહીંયા જે પરેડમાં ભાગ લીધો હતો। ગૌરવપૂર્ણ એક ક્ષણ તમામ જવાનો માટે પણ કહી શકાય। તમામ લોકો જે પેરામિલિટરી ફોર્સીસની વાત કરીએ તો જે સેન્ટ્રલ ફોર્સ છે તેમજ સાથે સાથે સેન્ટ્રલ ફોર્સની સાથે સાથે જ જે અન્ય ફોર્સીસ છે પેરામિલિટરી ફોર્સ સેન્ટ્રલ ફોર્સ અને સાથે સાથે જ ગુજરાત પોલીસ પણ, ગુજરાત પોલીસના પણ 36 જેટલા જવાનો આજે અહીંયા હાજર છે। જોઈ શકાય છે કે તમામ જે લોકો છે અહીંયા જવાનો છે તે અહીંયા હાજર છે, અને 36 જેટલા જે જવાનો છે ગુજરાત પોલીસના કેસરીઓ જે રંગ છે ગુજરાતનો તેને દર્શાવી રહ્યા છે। ગુજરાત માટે પણ એક ગૌરવપૂર્ણ બાબત કહી શકાય કે
जवानों छे गुजरात पुलिस ना तेओ पण आजे तेमणे पण आजे आजे परेड योजाई हती तेमा भाग लीधो हतो। अहीं एक अनेरो उत्साह आजे जवानों मा जोवामा आवी रह्यो छे। जोई शकाय छे अहींनो जे माहोल छे, जे जवानो छे तेओ अत्यारे सेल्फी ना मूड मा छे, फोटो सेशन ना मूड मा छे, केम के आजे एक अलौकिक दिवस तेमना माटे कही शकाय के तेमने अहींया भाग लेवा मळ्यो छे। साथे साथे जे पीएम ना जो कार्यक्रम नी वात करीए तो सौथी पहेला तेमणे आजना दिवस दरमियान शुरुआत करी सरदार स्टेच्यू ने चरण पूजा कर 145मी जन्म जयंती सरदार पटेल अंतर्गत आ तमाम कार्यक्रमों आज केवड़िया खाते योजाई रहा है। जोई शको जे आ जवानो जेमणे भाग लीधो परेड में थोड़ी वार पहला गुजरात पुलिस जवानो साथ साथ सीआरपीएफ बीएसएफ एरफोर्स सहित लश्करी पांखो है तेमना जवानोए पण आज अहीं भाग लीधो। साथ साथ स्पेशल व्हीकल्स पेरामिलिटरी फोर्स ना स्पेशल व्हीकल्स पण आजे अहीं रजू करवामां आव्या हता। 8 जेटला स्पेशल व्हीकल्स छे ते आजे अहीं रजू थया हता, जे लोको माटे पण आकर्षणनुं केन्द्र बनी आव्या छे। साथे साथे जो पीएम ना कार्यक्रमनी वात करीए, तेमणे आजे चरण पूजन कर्या बाद तेओ अहीं एकता परेड खाते ग्राउंड खाते पहोंच्या हता अने परेडनी सलामी झीली हती। त्यारबाद तेमणे प्रजाजोग संबोधन पण कर्युं हतुं। प्रजाजोग संबोधनमां तेमणे आजे जे खास वात करी के विविधतामां एकता साथेनुं जे आ भारत छे तेमां जे एकतानो संदेश छे ते सौथी महत्वनो छे। अने आजे तेमणे खास तो कोरोना काळमां जेमणे सौथी श्रेष्ठ भूमिका भजवी छे तेवा कोरोना वोरियर्स ने याद कर्या हता। अने तेमणे जे कोरोना वोरियर्स माटे कह्युं हतुं के ज्यारे पोतानी जिंदगी दाव पर लगावी अने कोई व्यक्ति काम करती होय एक मानव हितमां अने मानव जिंदगी बचाववा माटे थईने ज्यारे कोई व्यक्ति काम करती होय त्यारे सौथी महत्वनुं बने छे के कोरोना वोरियर ने सन्मान आपवुं। अने ए ज रीते આજે તેમણે કોરોના વોરિયર્સ ને યાદ કરીને તમામ જે બાબતો છે તે જણાવી હતી અને સાથે સાથે જ અત્યારે હાલ તેઓ જે પરિસંવાદ છે તેમાં સંબોધન કરી રહ્યા છે વર્ચ્યુઅલ સંવાદમાં। જી 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 સોનલ, હવે પછીના જો કાર્યક્રમની વાત કરીએ તો તેઓ ત્યાંથી રવાના કેટલા વાગે થશે અને સી પ્લેનનું ઉદઘાટન કરાવ્યા બાદ અમદાવાદ ક્યારે પહોંચશે? અમદાવાદ તેઓ 1 વાગ્યા બાદ પહોંચવાના છે। અહીંયા તેઓ વર્ચ્યુઅલ સંવાદમાં ભાગ લીધા બાદ સીધા જ પીએમ હવે સી પ્લેનના ઉદઘાટન માટે પહોંચવાના છે। અહીંયાથી સી પ્લેનનું ઉદઘાટન કર્યા બાદ તેઓ અમદાવાદ ખાતે આવશે અને લગભગ 1.5 વાગ્યા આસપાસ તેઓ દિલ્હી જવા માટે રવાના થવાના છે। જી જી આભાર સોનલ તમામ વિગત માટે। તો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, કેવડિયા ખાતેના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેના કે જ્યાં સૌપ્રથમ હેલિકોપ્ટર દ્વારા સરદારની પ્રતિમા પર પુષ્પાંજલિ કરવામાં આવી અને ત્યારબાદ ચરણ વંદન કરે અને ચરણની પૂજા કર્યા બાદ રાષ્ટ્રીય એકતા પરેડનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પરેડનું નિરીક્ષણ કર્યું હતું અને ખૂબ જ ગર્વની બાબત કે જ્યાં લશ્કરી દળ દ્વારા ભારતની જે તાકાત છે તેનો પરચો બતાવવામાં આવ્યો હતો રાષ્ટ્રીય એકતા દિવસે રાષ્ટ્રીય એકતા પરેડમાં। બીજી બાજુ 3 જેટલા જેગુઆર ફાઈટર એરક્રાફ્ટના વિમાન દ્વારા પણ સરદારને સલામી આપવામાં આવી હતી। તો વળી સીઆરપીએફની જે વુમન વોરિયર્સ છે તેઓએ રાઇફલ ડ્રિલ કરી હતી અને ત્યારબાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ આદિવાસી નૃત્ય સાંસ્કૃતિક પ્રસંગ તરીકે રજૂ કરવામાં આવ્યો હતો। કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખતા તમામ પ્રકારની તકેદારીના ભાગરૂપે આ આખો કાર્યક્રમ સંપન્ન થયો અને અંતમાં જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધન કર્યું ત્યારે સૌ પ્રથમ તેઓએ 12 ઓક્ટોબર 1947 દશેરાના દિવસે જ્યારે વલ્લભ પટેલે દેશવાસીઓને સંબોધ્યા હતા અને કહ્યું હતું કે એકબીજા પર વિશ્વાસ હવે દેશના લોકોમાં હોવો ખૂબ જ જરૂરી બની જશે અને ત્યારબાદ જ અખંડ ભારત એક ભારતનું નિર્માણ શક્ય બનશે।